हेलो फ्रेंड्स, चराट की रेसिपी में आपनु स्वागत छे। तो आज आपणे बनावीशुं गलकाना थेपला। तो आज आपणे बनावीशुं गलकाना थेपला। गलकाना थेपला बनावा माटे आपणे गलकाने छीणी देशुं, छोलीने आपणे तेने छीणी लेवानुं छे। तो फ्रेंड्स, मैं गलकाने छीणी लीधुं छे, तेना माटे आपणे थोड़ाक धाणा लई लेशुं अने थोड़ुं वाटेलुं लीलुं मरचुं अने लसुण, त्यारबाद एक वाटकी घऊंनो लोट अने कापेली डुंगळी थोड़ी, एमां आपणे थोड़ा वाटेला सींगदाणा लई लेशुं। सींगदाणामां आपणे थोड़ा तल लई लेशुं। तो हवे बधी आपणे सामग्री मिक्स करी देशुं। पहेला तो आपणे छीणेलुं गलकार लई लेशुं, छीण करेलुं। बधुं मिक्स करी देशुं। त्यारबाद वाटेलू लीलू मरचू, त्यारबाद डुंगळी, कापेली झीणी, त्यारबाद वाटेला सींगदाणा अने तल लई लेशुं। त्यारबाद जीरू लई लेशुं મસળીને, ત્યારબાદ ધણા લઈ લેશું। હવે આપણે બધો મસાલો લેશું। ગરમ મસાલો, સૂકું લાલ મરચું એક ચમચી જેટલું, ધાણા જીરું પાવડર અને સેજ હળદર। ત્યારબાદ આપણે મીઠું લઈ લેશું સ્વાદ પ્રમાણે, મીઠું લઈ લેશું સ્વાદ પ્રમાણે। ત્યારબાદ આપણે મોવણ લઈ લેશું તેલનું થોડુંક। તો મિત્રો, બધું મિક્સ કર્યા બાદ બધું મિક્સ કરી લેવાનું છે। બધી સામગ્રી લીધા બાદ આપણે પાણીની જરૂર હોય તો જ મિત્રો પાણી લેવાનું છે, બાકી આપણે પાણી લેવાનું નથી વધારે। તો મિત્રો, આવી રીતે આપણે મિક્સ કરી દઈશું બધું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, હવે થોડું થોડું પાણી લઈને આપણે લોટને બાંધી લેવાનો છે। તો મિત્રો, તમે જોઈ શકો છો આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે। હજુ આપણે તેને તેલ લગાડીને બરાબર મસળી દઈશું। તો ફ્રેન્ડ્સ, મેં તેલ લગાડીને બરાબર મસળી લીધો છે। હવે આપણે નાના નાના કે મોટા કોઈ પણ સાઈઝના તમે ગોલા કરી શકો છો। તો મિત્રો, મેં ગોલા તૈયાર કરી દીધા છે, હવે આપણે ગેસ પર તવો મૂકી દઈશું। તો મિત્રો, મેં ગેસ પર તવો લઈ લીધો છે, હવે તવો ગરમ થાય એટલે આપણે, તો ફ્રેન્ડ્સ આપણે એક નાના નાના ગોલા લઈને રોટલીની જેમ વણી લેશું। તો મિત્રો, મેં થેપલાને સરસ રીતે વણી લીધો છે અને તવા પર શેકાવા માટે લઈ લીધો છે। થોડુંક શેકાય એટલે આપણે તેને ફેરવી દઈશું। તો મિત્રો, બીજા પણ થેપલાને આપણે તેવી જ રીતે વણી લેશું રોટલીની જેમ। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા ગલકાના થેપલા સરસ રીતે વણાઈ જાય છે, હવે આપણે તેને તવા પર શેકવા મૂકી દઈશું। તો મિત્રો, આપણે ગલકાના થેપલા શેકાય એટલે આપણે તેને બંને સાઈડ તેલ લગાડી દેવાનું છે। તેલ આપણે વધારે લગાડવાનું છે થોડુંક, જેથી આપણો મસાલો અંદરનો બરાબર શેકાઈ જાય। તો મિત્રો, બધા થેપલા આપણે આવી રીતે વણીને અને શેકી લેશું તવા પર। તો મિત્રો, આપણા ગલકાના થેપલા સરસ રીતે તૈયાર છે। તમને આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો।